જોયા અત્તરની નિર્દેશિત નેટફ્લિક્સ જે ઓટીટી પ્લેટફોર્મ છે ગો એમાં ગોસ્ટ સ્ટોરીઝમાં તેઓ જોવા મળ્યા હતા, જેમનો જન્મ 19 એપ્રિલ 1945 ન્યૂ દિલ્હીમાં અને મૃત્યુ છે 16 જુલાઈ 2021 મુંબઈમાં થયું. ત્રીજું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર સંમેલન કેન્દ્ર રુદ્રાક્ષનું ઉદઘાટન કર્યું છે, નામ ખાસ યાદ રાખવાનું રુદ્રાક્ષ. આ કેન્દ્ર વિવિધ સંમેલનો માટે એક આકર્ષક ગંતવ્ય સ્થાન બનશે, સાથે પર્યટકો અને વ્યાવસાયિકોને આકર્ષિત કરશે. આ કેન્દ્રમાં 108 રુદ્રાક્ષ છે અને આ કેન્દ્રની છત શિવલિંગના આકારની છે. આ સંમેલન કેન્દ્ર જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર એજન્સીની સહાયથી બનાવવામાં આવ્યું છે. આ કેન્દ્ર ઇકો ફ્રેન્ડલી બિલ્ડિંગ, પૂરતી સલામતી અને સુરક્ષાની સિસ્ટમોથી સજ્જ છે. તેમાં 3 પ્રવેશદ્વાર જેવા કે નિયમિત સેવા અને એક અલગ વીઆઈપી પ્રવેશદ્વાર છે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય કોઈ પણ કાર્યક્રમો યોજવા હોય તો અનુકૂળ આવે એમ છે. હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં ચીનથી લાવવામાં આવેલ મોંગ ફ્રૂટ ની ખેતીની શરૂઆત કરવામાં આવી છે. મોંગ ફ્રૂટ પોતાના ગુણો માટે નોન કેલરીક નેચરલ સ્વીટનરના રૂપમાં ઓળખાય છે અને કહેવાય છે કે ડાયાબિટીસ હોય તો પણ એ વ્યક્તિ પણ આને ખાઈ શકે છે. આ ફ્રૂટ 12 માસી પાક છે, જેની સમય અવધિ 5 થી 6 વર્ષ હોય છે. મોંગ ફ્રૂટનું નામ બૌદ્ધ ભિક્ષુઓને લેવામાં આવ્યું છે. મોંગનો મતલબ જ એવો થાય છે ભિક્ષુ, જેમણે સૌ પ્રથમવાર આનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન રૂલ્સ 2021 નો મુસદ્દો બહાર પાડ્યો છે, જે જાહેર સલામતી અને બદલશે, જે 12 માર્ચ 2021 ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. નવા નિયમો મુજબ ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર ન્યૂનતમ માનવ ઇન્ટરફેસ હશે. મોટાભાગની પરવાનગી સેલ્ફ ડિક્લેરેશન દ્વારા આપવામાં આવશે. તે ભવિષ્યમાં નો પરમિશન, નો ટેક ઓફ, NPNT, રિયલ ટ્રેકિંગ ટાઈમ, જીઓ ફેન્સિંગ વગેરે સુરક્ષા સુવિધાઓને પણ જાણ કરશે. તમામ ડ્રોન માટેની તાલીમની એક અધિકૃત ડ્રોન સ્કૂલ દ્વારા આપવામાં આવશે. ડ્રોન સ્કૂલની સંભાળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તાલીમની આવશ્યકતા નક્કી કરશે અને ઓનલાઈન પાયલટનું લાયસન્સ પણ તે જ આપશે. દરેક ડ્રોનને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર પણ આપવામાં આવશે. નંબર વિનાના ડ્રોનને સંચાલન કરવાની મંજૂરી અપાશે નહીં. ડ્રોન રૂલ્સ 2021 ગ્રીન, યલો, રેડ ઝોન સાથે ઇન્ટરેક્ટિવ એરસ્પેસ નકશો પણ આપશે. દિલ્હી સરકાર અને ગુગલે મળીને રિયલ ટાઈમ બસ ટ્રેકિંગ સેવા આપશે. મુસાફરોને તમામ રૂટ, બસ સ્ટોપ, બસનું આગમન અને પ્રસ્થાનનો સમય અને બસ નંબર વિશે પણ આના દ્વારા માહિતી મળશે. એમ વેંકૈયા નાયડુએ ઉર્દુ કવિઓ અને લેખકો જેમ્સ ઓફ ડેક્કન, ઉર્દુ પોએટ એન્ડ રાઇટર્સ જેમ્સ ઓફ ડેક્કન નામના પુસ્તકનું વિમોચન કર્યું છે, જેના કવિનું નામ JS ઇફ્તેકર છે. આ પુસ્તકમાં દક્ષિણનો સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાની ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તક ગદ્ય અને પદ્યનું સંકલન છે અને હૈદરાબાદના સ્થાપક મોહમ્મદ કુલી કુતુબ શાહના સમયથી આજના સમય સુધીની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓને સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને રહી છે. ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા અપાયેલ 9મા વાર્ષિક ઇન્ટિગ્રેટેડ રેટિંગમાં A+ નું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું છે. ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા વર્ષ 2012 થી ઇન્ટિગ્રેટેડ પદ્ધતિ શરૂ કરવામાં રેટિંગ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. 22 રાજ્યોની 41 જેટલી વીજ કંપનીઓને રેટિંગ આપવામાં આવ્યા છે, જેમાં આપણા ગુજરાતની 4-4 જે વીજ કંપનીઓ છે એ મોખરે છે. ઇઝરાયલમાં દૂતાવાસ ખોલનાર પ્રથમ ગલ્ફ કન્ટ્રી UAE બન્યો છે. બોનાનો તહેવાર તેલંગણાનો વાર્ષિક તહેવાર છે. દર વર્ષે તેલુગુ મહિનાના અષાઢમ એટલે કે લગભગ જૂન જુલાઈમાં જ આવે છે. 2014માં તેલંગણા રાજ્યની રચના બાદ ચંદ્રશેખર રાવની આગેવાની વાળી સરકાર દ્વારા બોનાલુ ઉત્સવને રાજ્યનો ઉત્સવ જાહેર કર્યો છે. આ તહેવાર ટ્વીન સિટી હૈદરાબાદ અને સિકંદરાબાદ મહાકાળી મંદિરોમાં ઉજવાય છે. ત્યારબાદ 15 જુલાઈ 2021 ના દિવસે પ્રથમ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ પણ મનાવવામાં આવ્યો અને ભારતમાં રાષ્ટ્રીય પ્લાસ્ટિક સર્જરીનો દિવસ 2011માં સૌ પ્રથમ ઉજવવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ દર વર્ષે 17 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. દર વર્ષે 17 જુલાઈના રોજ વર્લ્ડ ઇમોજી ડે પણ મનાવવામાં આવે છે. અને સૌપ્રથમ એની શરૂઆત 2014 માં થઈ હતી અને જેની શરૂઆત કરનાર જેરેમી બર્ગ હતા. અને આ વિકિપીડિયા છે એવી રીતે ઇમોજીપીડિયા પણ આવેલી છે કે જે ટાઈપિંગ કરવાનું કંટાળાજનક લાગે તો કોઈ ભાવનાત્મક સિમ્બોલ થી આપણે દર્શાવી શકીએ છીએ. એ ઈઝી બનાવે છે. ક્રિસ ગેલ T20 મેચમાં 14,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે જે વેસ્ટ ઇન્ડિઝના છે અને T20 માં વધુ 6 મારનાર પણ 5 ક્રિકેટર છે. હવે જો BCCI નું આપણે પૂરું નામ જોઈ લઈએ તો ક્રિકેટની વાત આવી છે તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા અને એના પ્રમુખ છે સૌરવ ગાંગુલી. સૌરવ ગાંગુલીની આત્મકથા સેન્ચુરી ઇઝ નોટ ઇનફ. સચિવ છે એના જયશાહ જે આપણે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે અને ભારતીય કોચ જે પુરુષમાં છે એ રવિ શાસ્ત્રી છે. એમનું પણ એક પુસ્તક છે અહીંયા આપણે નોંધ લઈએ કે સ્ટાર ગેઝિંગ પ્લેયર્સ ઇન માય લાઈફ. અને ભારતીય મહિલા કોચ છે રમેશ કોવાલ છે. અને સુરેશ રૈનાની આત્મકથાનું પણ અહીંયા વાત કરીએ તો બિલીવ નામ છે. અને પછી છેલ્લે છે સચિન તેંડુલકર એ પ્લેઇંગ ઇન માય વે. આટલી ક્રિકેટને લગતી માહિતી. તાજેતરમાં 100% COVID-19 રસીકરણ કરાવવાનું ભારતનું પ્રથમ રાજ્ય એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ બન્યું છે. એમાં થોડી બીજી વાત કરીએ તો કોવિશિલ્ડ જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વેક્સિન આવે છે, કોવેક્સિન જે ભારત બાયોટેકે રજૂ કરી છે અને સ્પુતનિક જે રશિયાની છે સ્પુતનિક 5 એ હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ ઉપલબ્ધ કરાવશે. ભારતનું પ્રથમ ગામ જમ્મુ કાશ્મીરનું વિયાન ગામ હતું જે 100% રસીકરણ વાળું બન્યું છે, પ્રથમ ગામ હતું. બાંગ્લાદેશી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ ટોક્યો 2020માં ઓલિમ્પિક લોરેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. હવે અહીંયા થોડુંક આપણે દિન વિશેષ જોઈ લઈએ તો આજનો 17 જુલાઈનો દિવસ એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિવસ છે જેમનો જન્મ નડિયાદમાં થયો હતો અને એમના ઉપનામ પામદત અને ઇન્દુ ચાચા. અને આ પ્રશ્ન પૂછાયો છે આ ખાસ તકલ્લુક યાદ રાખવાનું છે અમીર નગરીના ગરીબ ફકીર તેનું પણ એમને વિરોધ મળેલું હતું અને 1956માં મહાગુજરાત આંદોલનના આગેવાની એમણે લીધી હતી અને તેમનો આશ્રમ નેનપુર મુકામે આવેલો છે. અને એક આ પ્રશ્ન પણ પૂછી શકે એવું છે એટલે મેં અહીંયા થોડુંક નોટ કર્યું છે પાવાગઢનું પતન ફિલ્મ જે હતી એનું નિર્માણ પણ એમને કર્યું છે. આપણને એવું લાગે કે ભાઈ એ ફિલ્મ લાઈનમાં તો હોય જ નહીં તો આ વસ્તુ પણ નોટ કરવાની પાવાગઢનું પતન. બીજું છે 17 જુલાઈના રોજ નવલકથાકાર નંદશંકર મહેતાનો પણ નિર્વાણ દિવસ છે. એમનું પૂરું નામ નંદશંકર તુળજાશંકર મહેતા છે. ગુજરાતની ભાષાની પ્રથમ નવલકથા કરણ ગેલો જે કહેવાય છે તેને નંદશંકરે લખેલી છે અને જે 1866માં પ્રકાશિત થઈ હતી અને ગુજરાતની સાહિત્યની પ્રથમ મૌલિક કથા પણ છે. અને આમાં ગુજરાતના છેલ્લા વાઘેલા વંશના રાજા કર્ણદેવ હતા એનું જીવન ચરિત્ર દર્શાવે છે. અને 2015માં કરણ ગેલાનું અંગ્રેજીમાં પણ ભાષાંતર થયેલ છે. અને સુરતના 3 નવમાના એક છે આ નર્મદ નવલરામ અને આ ત્રીજા છે આપણા જે વાત કરી છે નવલશંકર મહેતા. અને ત્રિકોણમિતિ નામનું જે પુસ્તક હતું એમનું એમણે અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું નંદશંકર મહેતા. થેન્ક યુ સર, બસ આટલું છે. થેન્ક યુ જિજ્ઞાસાબેન. ખૂબ જ પરીક્ષામાં ઉપયોગી થાય એવી પ્રશ્નોત્તરી મેને મહેનત કરીને આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જેનું નામ બોલું એ 5 પ્રશ્ન પૂછજો. આપણે કોઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ઓફ ને ફોર યાદ રાખજો મિત્રો, આડાઅવળું કરી દેશે. બીજો પ્રશ્ન, તેલંગાણામાં હાલમાં કયો તહેવાર ઉજવાઈ ગયો? મોટા ભાગના મિત્રોનો જવાબ સાચો છે, બોનાળો. બીજો પ્રશ્ન, સુરેશ રૈના નામના ક્રિકેટરનું પોતાની આત્મકથા કયા નામે પ્રસિદ્ધ કરી છે?
વેરી ગુડ બિલીવ બિલીવ નો સ્પેલિંગ પણ પૂછાયો છે સાચો સ્પેલિંગ શ્યોર કરી લેજો બિલીવ નો સ્પેલિંગ પૂછાયો છે બી ઈ એલ આઈ ઈ વી ઈ હું મિત્રોનો ખોટો છે બી ઈ એલ આઈ ઈ વી ઈ એ જવાબ સાચો છે મિત્ર કા વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે ચોથો પ્રશ્ન જય શાહ બીસીસીઆઈમાં કયું પદ ધરાવે છે ચેરમેન ઓફ ગુજરાત એસોસિએશન દરેકભાઈ આ જોબ મને નથી ખબર હો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના ચેરમેન છે સચિવ થઈ ગયા ને ચેરમેન બરાબર છે ચેરમેન બરાબર છે બરાબર છે બરાબર છે અધ્યક્ષ ગાંગુલી છે બરાબર સચિવ એટલે સેક્રેટરી થાય કે સેક્રેટરી સચિવ જેને રખીએ સાચું એમ અધ્યક્ષ ને ચેરમેન આપણે સેવ સેમ સમજીએ છીએ હા બરાબર ચેરમેન ગાંગુલી છે સેક્રેટરી છે બરાબર છે તો સર આટલા મને યાદ રહ્યા છે બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર ઓકે બ્લોક ડી ફોર બ્લોક રિસર્ચ ઓકે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ રાઈટ આન્સર છે જીસીઆરટી રાજ્ય કક્ષાએ અને તેની નીચે બીઆરસી અને સીઆરસીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પ્રાથમિક શાળાના શિક્ષકોનું વિભાગીય સંદર્ભ કેન્દ્ર એટલે કોણ ઓકે ડાયટ પણ આવશે ડાયટને ડાયટ પણ સાચું છે એની નીચે જિલ્લા કક્ષાએ ડાયટ છે પ્રાથમિક શાળાઓના શિક્ષકોનો વિભાગીય સંદર્ભ કેન્દ્ર બીઆરસી છે જે તાલુકા કક્ષાએ નિમણૂક કરવામાં આવે છે તાલુકા કક્ષાએ કેટલા બીઆરસીઓની નિમણૂક કરવામાં આવે છે એક ઓકે એક તાલુકા માટે એક બીઆરસી બરાબર છે સીઆરસી બીઆરસી સાથે જોડાયેલા હોય છે બીઆરસીના સંચાલક શ્રીને કયા નામે ઓળખવામાં આવે છે હવે પહેલો પ્રશ્ન આવ્યો જેમરાભાઈ આપણને સ્પષ્ટ કરાવી બીઆરસીના સંચાલક શ્રીને કયા નામે ઓળખવામાં આવે છે રાઈટ આન્સર ભાવનાબેન પૂનમબેન બીઆરસી કોઓર્ડિનેટર ઓકે કોઓર્ડિનેશન સંકલન કરનાર જે છે એ બ્લોક રિસર્ચ સેન્ટર જનકભાઈ કોઓર્ડિનેટર બોલો હા કોઈ મિત્રોને યુઆરસી યસ યસ નરેશ ભાઈ થેન્ક યુ હેલો વોટ ઇઝ બીઆરસી ડાયટ સાથે સંકળાયેલ આવશે ડાયટ નું પૂરું નામ બરાબર છે ડાયટ સાથે ડાયટ અને એસએસએ ડાયટ નું પૂરું નામ લખજો ડાયટ સાથે સંકળાયેલા છે એની સાથે સંકળાયેલા વિવિધ તાલીમો અને વિવિધ કાર્યક્રમો કરવાનું કામ કરે છે ડાયટ નું પૂરું નામ જણાવજો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડાયટ નું નામ બદલાણું છે સોરી પીટીસી નું નામ બદલાણું છે ડાયટ તો બરાબર છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઓકે જે ડાયટ નું પૂરું નામ છે અને એસએસએ નું પૂરું નામ શું છે એસએસએ પીટીસી નું ડીએલ એડ થયું છે બરાબર છે એસએસએ
આજુ સર્વ જ રાખશો કે સમગ્ર કરશો? સર્વ શિક્ષા અભિયાન જ રાખવું છે કે સમગ્રમાં જશું? હવે સમગ્ર શિક્ષા અભિયાન મિત્રો યાદ રાખજો, હજુ સર્વ શિક્ષણમાં છે તે સમગ્ર શિક્ષા અભિયાન છે. જીસીઆરટી દ્વારા ટેલિવિઝન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે, આપણે જે બાયસેગના માધ્યમથી જોઈએ છીએ. બાયસેગનું પૂરું નામ જણાવજો, એનું સંચાલન જિલ્લા રાજ્ય કક્ષાએ જે શિક્ષકો તાલીમ લે એમને શું કહેવાય? આરપી, બરાબર. આરપી રિસોર્સ પર્સન, બરાબર. જિલ્લા કક્ષાએ જે તાલીમ લેશે એને શું કહેવાય છે? જિલ્લા કક્ષાએથી ડાયટમાંથી પછી તમે એમટી પૂરું નામ લખજો, પૂરું નામ લખજો, એમટી માસ્ટર ટ્રેનર, ઓકે. અને પછી સીઆરસીમાં તાલીમ આપે છે રે, સીઆરસી કક્ષાએ બીઆરસી થ્રી માસ્ટર ટ્રેનર. આમ પ્રશિક્ષણ કાર્યક્રમમાં મોટાભાગના શિક્ષકોને આવરી લેવામાં આવે છે. બીઆરસી તાલુકા કક્ષાના શિક્ષકોનું પ્રશિક્ષણ તેમજ માર્ગદર્શનનું કેન્દ્ર બને છે કેઆરપી. હા, અહીંયા જે તમે રાજ્ય કક્ષાએ કીધું ત્યાં કેઆરપી પણ કહેવાતા હોય છે, કી રિસોર્સ પર્સન. કી રિસોર્સ પર્સન, હા, જે રાજ્ય કક્ષાએ તાલીમ લે છે અને પછી જિલ્લામાં આવીને આપે છે, એટલે એને કેઆરપી શબ્દ પણ કહે છે, કી રિસોર્સ પર્સન. કી રિસોર્સ પર્સન અને આરપી એટલે રિસોર્સ પર્સન. નેશનલની તાલીમ હોય ને જો આપતા હોય તો નેશનલની હોય તો કેઆરપી કહેવાય. ઓકે સંજયભાઈ, હા બોલો. ત્રણેય સ્પષ્ટ કરી દેજો. કેઆરપી સીઆરસી કોઓર્ડિનેટરની માસિક મીટિંગ બોલાવવાનું કામ, માસ દરમિયાન થયેલ કાર્યવાહીની સમીક્ષા કરે છે સીઆરસી મિત્રોને બોલાવીને બીઆરસી નિર્દેશનામાં, અને આગામી માસનું શું આયોજન છે સીઆરસીઓનું એનું સંકલન કરે છે. ક્લસ્ટર કક્ષાએ કોઈ શાળાઓની સંખ્યા મર્યાદા નિશ્ચિત છે? એક ક્લસ્ટરની શાળાઓ કોઈ મિત્ર જાણતા જણાવજો. એક ક્લસ્ટરની શાળાઓ કેટલી? ફિક્સ તો જનકભાઈ, હા બોલો સાહેબ હીરાભાઈ. એની અંદર એવું હોય છે 16 પોઈન્ટ હોય છે. જે 16 શાળાઓ છે ને એક ક્લસ્ટરમાં, 16 શાળાઓ ફિક્સ હોય, 16 કરતા ઓછી હોય, 16 થી વધુ ન હોય, પણ અમુક જગ્યાએ 20 ને 25 એ જાણીએ. એ ક્યાં થાય કે સરકારી પ્રાથમિક શાળા, ગ્રાન્ટેડ આશ્રમ શાળા, જે આ જે બધાના પોઈન્ટ એક એક થાય છે. જયારે ખાનગી શાળાઓ છે એ 5 શાળા ભેગી થાય ત્યારે એક પોઈન્ટ થાય. એટલે દાખલા તરીકે અમુક ને હવે 20 શાળાઓ હોય પણ એના પોઈન્ટ છે ને એ તો 16 ઉપર નથી થતા. ઓકે, મતલબ પોઈન્ટ ના આધારે ક્લસ્ટર નક્કી થાય છે. હા, પોઈન્ટ ના આધારે વધુમાં વધુ 16 પોઈન્ટ. હા, ઓછામાં ઓછી ક્યાંક અમુક ઓછી પણ હોય, એકદમ 8 પણ હોય, અમુક 10 પણ હોય, જેવો એરિયા વિસ્તાર એમ, પણ 16 થી વધુ નહીં. 16 થી વધુ શાળાઓ નહીં એક ક્લસ્ટરમાં. હા, ઓકે, નોટ કરજો મિત્રો. પરીક્ષામાં આવું જ પૂછાશે જે આપણી આજુબાજુ છે, અમેરિકાનો કે રશિયન મારા મગજમાં તો પ્રશ્ન હતો જ, મને ખ્યાલ હતો કે ઘણા બધા મિત્રોને આ પ્રશ્નની જરૂરિયાત પણ છે. અને એક બીજી સર વાત જાણવા જેવી છે કે જીઓ મેપ થી લોકેશન બેઝડ જ્યાં નજીકમાં પડતી હોય તે એ રીતના જ પસંદ થઈ છે? ક્યાંક વચ્ચે એક એસએસએન એક લેટર પણ. ઓકે, ફૂલ ફોર્મ પણ મિત્રો આવી ગયા છે. અર્શિદાબેન, ખાસ તમે આ નોટ કરજો, કારણ કે 7 તારીખે ફરીથી તમારે પ્રેઝન્ટ કરવાનું છે. એ આર એન્ડ વીઈ, એ ફોર એક્સેસ, રિટેન્શન, એન્ડ વી ફોર વોકેશનલ, ઈ ફોર એજ્યુકેશનલ. થેન્ક યુ મિત્રો.
જે પોતાના નોલેજને જરૂરિયાતવાળા મિત્રો સુધી શેર કરી રહ્યા છે, જે નવી વસ્તુ છે. બીઆરપી નું પૂરું નામ પણ લખી દેજો. જનકભાઈ, બીઆરપી માં પણ એવું છે, બીઆરપી ની તમામ વિષયની પોસ્ટ રદ કરવામાં આવે છે, માત્ર ને માત્ર હાલ એક જ પ્રજ્ઞા બીઆરપી એ પોસ્ટ છે, બાકી તમામ પોસ્ટો રદ કરવામાં આવી છે. પ્રજ્ઞાના જ છે હાલમાં. હાલ પ્રજ્ઞાના જ બીઆરપી. ઓકે, લખજો મિત્રો, બીઆરપી પ્રજ્ઞામાં જ હાલ કાર્યરત છે. બી ફોર બ્લોક, આર ફોર રિસર્ચ, પી ફોર પર્સન. બ્લોક, રિસર્ચ, પર્સન, ઓનલી પ્રજ્ઞા કયા ધોરણમાં ચાલે છે અને કયા વર્ષથી? શબ્દમાં કદાચ ભૂલ હશે. બ્લોક, રિસોર્સ, પર્સન. ઓકે, થેન્ક યુ નરેશભાઈ. હીરાભાઈ, ધોરણ એક બે માં પ્રજ્ઞા કયા વર્ષથી? એક બે માં કયા વર્ષથી? 2010 થી લખે છે મારા ભાઈ વિજયભાઈ, તો બનાસકાંઠા. એક બે માં, એક બે પૂરતું પ્રજ્ઞા સીમિત ક્યારે કર્યું? 2018 થી લખજો. આવું પૂછશે લેટેસ્ટ વર્ઝન. 2018 થી એક બે પૂરતું કર્યું છે, શરૂઆત બરાબર છે 10 થી, પણ પહેલા બીજા ધોરણ માટે જ પહેલું અને બીજું 2018 થી. ઓકે, વિકલાંગ બાળકો માટેના કેમ્પનું આયોજન. સામાન્ય શાળામાં વિકલાંગ બાળકોને પ્રવેશ અપાવવા પૂરા પ્રયત્નો કરવા, વિકલાંગ બાળકોનું સર્વેક્ષણ કરવું અને કરાવવું, વિકલાંગ બાળકોનું વિકલાંગતા પ્રમાણે વર્ગીકરણ, વિકલાંગતાની ઓળખ અને આકલન માટે આખો વિકલાંગતાનો પ્રમાણ ટોપિક અલગ લેવાનો છે, એટલે એમાં આપણે પછી એની માહિતી જ લઈએ છીએ કે શું કામ કરે છે બીઆરસી. વિકલાંગતાની ઓળખ અને આંકલન માટે એસેસમેન્ટ કેમ્પ કરવા, જરૂરિયાતમંદ વિકલાંગ બાળકોને સાધન તેમજ ઉપકરણ પૂરા પાડવા, જેના માટે દિવ્યાંગ શબ્દ વપરાય છે. ઓકે મનોજકુમાર, મિત્રો લખી દેજો, કોને આપ્યો છે દિવ્યાંગ શબ્દ? વિકલાંગ બાળકો માટે દિવ્યાંગ શબ્દ કોને આપ્યો છે? મોદી સાહેબે, બરાબર. આ પ્રશ્ન એક પરીક્ષા પૂછાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ બાળકો માટે દિવ્યાંગ શબ્દ આ પૂછાયેલો પ્રશ્ન છે. વિકલાંગ શબ્દ પણ ના વાપરો, એટલે દિવ્યાંગ શબ્દ વાપરો. ઓકે, દિવ્યાંગ બાળકના વર્ગ શિક્ષકની યાદી તૈયાર કરવી, દિવ્યાંગ બાળકો રિસોર્સ રૂમનો યોગ્ય અને કાળજીપૂર્વક ઉપયોગ કરે તે માટેના પ્રયત્ન કરવા. હું ભણવા નહીં બોલો, કારણ કે હેટર થયો છે એવી જાણ તમે મને કરી છે. ઓકે, CWSN નું પૂરું નામ. વાવોલ પ્રાઇમરી સ્કૂલના બેન અને જે માધ્યમિક શાળાના જે મિત્રો આયા છે એ જે દિવ્યાંગ બાળકો માટે જે કામ કરી રહ્યા છે, ક્લસ્ટર, દરેક ક્લસ્ટરે એક સ્પેશિયલ એજ્યુકેટર મૂકવામાં આવે. પેલા આખા તાલુકામાં જે તે લિમિટેડ સંખ્યા હતી બાળકોના આધારે, દરેક ક્લસ્ટરે જેમ સીઆરસી કોઓર્ડિનેટર એની સાથે સ્પેશિયલ એજ્યુકેટર છે, એનું વિશેષ શિક્ષક તરીકે માધ્યમિક વાળા મિત્રો કામ કરશે, અને આઈડી જે બીઆરપી હતા એ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કામ કરે છે. એટલે એ શું કહેવાય, સેન્ટર ક્લસ્ટર દીઠ છે, એક એક ક્લસ્ટર દીઠ છે મિત્રો દરેક જગ્યાએ. હીરાભાઈ, ક્લસ્ટર દીઠ સ્પેશિયલ એજ્યુકેટર ઓફ ક્લસ્ટર દીઠ છે દરેક જગ્યાએ. ક્યાંક જગ્યા ખાલી હશે, કોઈ નવા મિત્રો કદાચ ન આવ્યા હોય, બાકી એનો જે નવો ફર્ક છે એની અંદર દરેક ક્લસ્ટર એક મૂકવાના, સંખ્યા હોય કે ન હોય.
કારણ કે સંખ્યાનું કોઈ નક્કી નહીં બિલકુલ ન હોય ને આ વખતે એમની કામગીરી જે દિવ્યાંગ બાળકો છે એમની કામ જો જે શાળાઓની મુલાકાત લે એવી રીતે સ્પેશિયલ એજ્યુકેટર પણ એક થી બાર ની શાળાના તમામ મુલાકાત લેવાની છે માત્ર એક થી આઠ પૂરતું સીમિત નથી એક થી બાર ધોરણમાં દિવ્યાંગ બાળકોની મુલાકાત લેવાની છે એને શું જરૂરિયાત છે એનું જે આપણે સર્ટિફિકેટ કઢાવવાનું એ પણ એની જવાબદારી છે વાલી સાથે સંકલનીને અહીં આપણે પાટણ જિલ્લામાં છે તો અમારે સ્પેશિયલ એજ્યુકેટરો ત્યાં સહાય વિતરણ છે તો એમાં પણ એની ભૂમિકા કે કોઈ પોતાના ક્લાસનું કોઈ બાળક જરૂરિયાત વાળું છે તો એ બિલકુલ ન રહી જાય એના લાભો અપાવવા માટે અને આ સર્ટિફિકેટ મેળવવા માટે અને બાળક એ માત્ર એવું નહીં કે આઠમા પૂરતું એના પછી પણ એ સતત ભણવા માટેની કાળજી લેવામાં આવે છે એને ક્યાંક આંખોની તકલીફ હોય તો એનું પણ નિદાન કરાવીને જે આપણે સાધન સહાય અપાવવામાં મળી છે એટલે બહુ મોટું કામ છે સ્પેશિયલ એજ્યુકેટ થોડીક વાત ઉમેરું સર હેલો હેલો સર બોલો હા સ્પેશિયલ સવારમાં જ ખુલે છે એટલે આપણે રાતના 12 વાગ્યા પછી જ એને ખબર પડે સવારમાં ઉઠે ત્યારે મારે કઈ શાળામાં જવાનું જ્યારે સીઆરસી કોઓર્ડિનેટરનું જે ટેબ્લેટ છે એનો મહિનાનો ફિક્સ છે પહેલા રીતે ખુલી જાય એટલે આખા મહિનાનું એને રૂટિંગ છે સીઆરસી બીઆરસી માટે જ્યારે આમ આ લોકોને સ્પેશિયલ એજ્યુકેટરોને એ ફિક્સ હોતો નથી ઓકે થેન્ક યુ હીરાભાઈ જે બ્લોક કક્ષાએ રિસોર્સ રૂમ હોય છે દિવ્યાંગ બાળકો માટે એ વિશે થોડો પ્રકાશ પાડશો હવે અત્યાર સુધી જે બ્લોક કક્ષાએ રિસોર્સ રૂમ ઉપલબ્ધ હતો પણ હવે એને ક્લસ્ટર કક્ષાએ જ્યારે દરેક જગ્યાએ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવામાં એટલે હવે જ્યાં વધુ બાળકો છે જે ક્લસ્ટરમાં ત્યાં સીધા સ્પેશિયલ રૂમ આપવામાં આવ્યો છે બીજો ઓપ્શન એવો રાખ્યો કે દાખલા તરીકે કોઈ આંતરિયાળ એવું ગામ છે ત્યાં આજુબાજુ મિડલમાં પડે છે તો ત્યાં પણ વિભાગ દ્વારા રિસોર્સ રૂમ આપવામાં આવ્યો છે એટલે હવે જે બ્લોક કક્ષાએ આવવાનું છે એ ઘટી ગયું છે જે તે સેન્ટ્રલ કક્ષાએ લાગુ પડે હાલના તબક્કે આવા દરેક જગ્યાએ હાલ એક બે અમુક જગ્યાએ મોટો તાલુકો ત્રણ એક રિસોર્સ રૂમ ચાલુ છે ક્લસ્ટરમાં અને બાકીના જે છે એ જ્યાં સીઆરસી જે રૂમ હોય છે આપણે અગાઉ સીઆરસી રૂમો સ્પેશિયલ બનાવ્યા છે જે ક્લસ્ટરની શાળામાં તો ત્યાં પણ એનો સર્વે થઈ ગયો છે દરેક જગ્યાએ એટલે દરેક ક્લસ્ટરમાં ફરજિયાત એક એક રિસોર્સ રૂમ આપવાની વાત છે એટલે હવે નરેશભાઈ ક્લસ્ટર પ્રમાણે હવે કામ થશે આવવાની જરૂર નથી થેન્ક યુ હીરાભાઈ આશા હતી કે ઘણી બધી નવી માહિતી જાણવા મળશે બીઆરસી વિશેની અને જે આપણે જાણી છે અને તમામ માહિતીનું સંકલન હર્ષિદાબેન 7 તારીખે પ્રેઝન્ટ કરશે જિલ્લા કક્ષાએ આઈડી કોઓર્ડિનેટર દ્વારા પ્રતિ સૂચનાઓની અમલવારી કરવાનું કામ રાજ્ય કક્ષાએ આઈઈડી યુનિટની પ્રવૃત્તિઓ માટે પ્રતિ સૂચનાઓની અમલવારી કરવાનું કામ ગર્લ્સ જેન્ડર એજ્યુકેશન કન્યા કેળવણી જાગૃતિ કાર્યક્રમ સામૂહિક અભિપ્રેરણા માટેના કાર્યક્રમ યોજવા ટ્રાઇબલ એજ્યુકેશન માટે અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાયના વાલીઓને શાળાકીય વહીવટ શાળાકીય સમિતિમાં સક્રિય કરવા માટે પ્રોત્સાહન આપવું શિક્ષણ માટે પ્રેરણાત્મક તાલીમી કાર્યક્રમો યોજવા નબળા વર્ગના વિદ્યાર્થીઓનું નામાંકન હાજરીનું નિયમિત ધોરણે સંચાલન થાય આદિવાસી વિસ્તારમાં કામ કરતા બિન આદિવાસી શિક્ષકો માટે વિશેષ તાલીમો યોજાય સમગ્ર શિક્ષા ની અમલવારી અંગે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી અન્ય કામગીરી અને ફરજો પણ બજાવવાની રહે છે આઈઈડીનું પૂરું નામ પણ લખજો સ્પેશિયલ ટોપિક આપણે આઈઈડીનો એક રાખેલો છે લેવાનો છે પણ હાલ આઈઈડી શબ્દ આવે એટલે આઈઈડીનું પૂરું નામ પણ કોમેન્ટમાં જણાવજો ધ્રુવિતા સતીશ રાણા લખી તો તમારું નામ લખો તો સાહેબ ખ્યાલ આવે તમારી બેબીનું નામ છે ખ્યાલ છે
હા સર, ટૂંક સમયમાં ચેન્જ કરું છું. બાર સાયન્સમાં જે આજે રિઝલ્ટ આવી ગયું એટલે ક્લાસીસ ચાલતા હતા એના માટે જ રાખી દઉં સર, હું ચેન્જ કરું સર. ઓકે સર, નંબર છે. આવું દરેક મિત્રો કરો તો ચાલ, તમારું નામ ને તમારું બોલો. જે શાળામાં જ્યાં દિવ્યાંગ બાળકો